मॉर्निंग स्टूडेंट्स, चलो विद्यार्थियों, आज आप गुजराती में करवनो एकम फाळ शाळा तत्परता एक नो अभ्यास करीशु। जेमा चांदो सूरज रमता था ए एक बाळकी छे, जे तमे दादा दादी पासे थी अथवा मम्मी पप्पा पासे थी सांभळ्यु हशे। तो चलो आपणे चांदो सूरज रमत ने गाईए। अमे चांदो सूरज रमता था, रमता रमता कोड़ी जड़ी, कोड़ी नामे चीबड़ा दीदा, चीबड़े मने बी आप बी तो मैं वाड़े नाख्यो, वाड़े मने वेलो आप्यो, वेलो मैं गाय ने आप्यो, गाय मने दूध आप्यो, दूध मैं मोर ने पायो, मोरे मने पीछू आप्यो, पीछू मैं बासा ने आप्यो, बासाए मने घोड़ो आप्यो, घोड़ो मैं बावड़े बांध्यो, बावड़े मने सूड आपी, सूड मैं टिंबे खोसी, टिंबे मने माटी आपी, माटी मैं कुंभार ने आपी, कुंभारे मने घड़ो आप्यो, घड़ो मैं कुआ ने आप्यो, कुआए मने पानी आप्यो, पानी मैं छोड़ने पायु, छोड़े मने फूल आप्यो, फूल मैं माने आप्यो, माए मने लाड़ो आप्यो, लाड़वो हूँ खाई गयो। तो हवे तमारे आ गीत ने शू करवानु छे, गावानु छे, बराबर। अने ना आवड़े तो तमारा मम्मी पप्पा पासे अथवा तो भाई बहन पासे थी શીખીને તમારે પોતે ગાવાનું છે। હવે આપણે એનો ભાવાર્થ સમજીશું કે એમાં શું કહેવા માગે છે। અમે ચાંદા સૂરજ રમતા હતા, એટલે કે બાળકો, અમે એટલે બાળકો ચાંદા સૂરજની શું રમતા હતા, રમત રમતા હતા, એટલે કે સંતાકડી રમત છે એ રમતા હતા। અહીંયા ચિત્ર પણ આપવામાં આવેલું છે। તો રમતા રમતા બાળકોને શું જડ્યું, કોળી જડી। કોળી એટલે કે એક પ્રકારનું છીપલું। ત્યારે શું આપતા હતા, પહેલાં કોળી આપીએ એટલે પછી એમાંથી આપણને વસ્તુઓ મળતી હતી, અત્યારે આપણે શું આપીએ છીએ, પૈસા આપીએ છીએ, તો બધું વસ્તુ આપણને મળે છે। એમ બાળકોએ કોળી આપી, તો પછી કોળીએ મને શું આપ્યું, ચીબડા મેં લીધા એના, કોળીના। ચીબડું એક પ્રકારનું ફળ છે, તો ચીબડામાંથી શું નીકળે છે, બી નીકળે છે, બી મને ચીબડાએ આપ્યા, બરાબર ને। અને બી પછી ક્યાં નાખ્યા, વાડે નાખ્યા, બી તો મેં ક્યાં નાખ્યા, વાડે નાખ્યા। વાડ એટલે કે ખેતરની આજુબાજુ જે કાંટા ઝકરાની વાડ કરવામાં આવેલી હોય છે ત્યાં, તે બરાબર ને। તો ત્યાં આગળ આ બી નાખ્યું એટલે પછી શું થયું, ત્યાં આગળ એક વેલો થયો, વાડે મને શું આપ્યું, વેલો આપ્યો, બરાબર ને। એટલે આ વેલા ઉપર શું થાય છે, ચીબડાના ફળ થાય છે, એ છોડ ઉપર કે ઝાડ ઉપર થતા નથી, એ તમારે ધ્યાન રાખવાનું છે। તો આ વેલો મેં કોને આપ્યો, ગાયને આપ્યો, અને ગાયે શું ખાધું, આ વેલો ખાઈને દૂધ આપ્યું, બરાબર। ગાય પછી શું આપ્યું, દૂધ આપ્યું, દૂધ તમે બધા પીતા હશો। અને પછી આ દૂધ મેં કોને આપ્યું, મોરને પાયું, મોર તમે જોવો છે કેવો સુંદર હોય છે, બરાબર ને। તો મોરે દૂધ પીને શું આપ્યું, પીછું આપ્યું, બરાબર ને। તો આ પીછું કેવું હોય છે, રંગબેરંગી હોય છે અને સુંદર હોય છે, બધાને ગમે છે, બરાબર ને, તમને ગમે છે ને બાળકો। તો આ પીછું મેં કોને આપ્યું, બાસાને આપ્યું, બાસા એટલે રાજા, બરાબર। તો બાસાને પીછું મળતા તો બાસા કેવા થઈ ગયા, ખુશખુશ થઈ ગયા, અને પછી બાસાએ મને શું આપ્યું, ઘોડો આપ્યો, ઘોડો પણ તમે જોવો હશે ને, ઉપર બેઠા પણ હશો, કેવો તબડીક તબડીક કરે છે, બરાબર ને। તો આ ઘોડો મેં ક્યાં બાંધ્યો, બાવળે બાંધ્યો, બાવળ એટલે કે એક પ્રકારનું ઝાડ, જેના પહેલાંના સમયમાં શું કરવામાં આવતા હતા, દાંતણ કરવામાં આવતા, તેનાથી દાંત મજબૂત થાય છે, બરાબર ને। તો આ ઘોડો નાસી ના જાય, ભાગી ના જાય, એટલે એને બાવળે બાંધવામાં આવ્યો। અને પછી બાવળે મને શું આપ્યું, સૂળ આપી, સૂળ એટલે કે એક પ્રકારનો કાંટો જે બાવળના ઝાડ ઉપર થાય છે, અને આ સૂળ વાગી ના જાય એટલે ત્યાં એ ક્યાં ખોસવામાં આવી, ટીંબે ઘોસી, બરાબર ને। ટીંબે એટલે કે માટીનો મોટો ઢગલો,
तो ત્યાં આગળ કોઈને વાગી ના જાય એટલે આ સોટી માટીના ઢગલા ઉપર ખોસી દીધી અને ટીમે પછી શું આપ્યું માટી આપી બરાબર ને પછી આ માટી મે કોને આપી કુંભારને આપી તો આ કુંભાર શું બનાવે માટીના વાસણો બનાવે છે પછી કુંભારે મને શું બનાવીને આપ્યું ઘડો બનાવીને આપ્યો તો આ ઘડામાં શું ભરવામાં આવે પાણી ભરવામાં આવે તો ઘડો મે કોને આપ્યો કૂવાને આપ્યો બરાબર કૂવામાંથી બધા શું ભરી લાવે પાણી ભરવામાં આવે ને પાણીનો ઉપયોગ તો ઘણા બધા કામોમાં થાય છે તો આ પાણી પછી મેં કોને આપ્યું મેં છોડને પાયું બરાબર ને તો છોડ નાનો હતો તો મેં છોડને પાણી પાયું એટલે છોડ મોટો થયો અને પછી એણે મને શું આપ્યું ફૂલ આપ્યું અને એ ફૂલ મેં કોને આપ્યું બાને આપ્યું બરાબર એટલે બા તો ખુશ થઈ ગઈ ફૂલ તો બધાને ગમે ગમે ને હા તો બાને આપ્યું એટલે બા તો ખુશ થઈ ગઈ બાએ મને શું આપ્યું લાડો આપ્યો લાડો એટલે કે લાડુ અને લાડુ જોઈને તો ફટાફટ ખાઈ ગયો બરાબર ને તો બાળકો તમને સમજાઈ ગયું ને તો તમારે આને લર્ન કરવાનું છે અને વારંવાર એને વાંચવાનું છે અને એક વખત તમારી નોટમાં સુંદર અક્ષરે લખવાનું છે